નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણે અહીંયા યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકાર દ્વારા સુધારવામાં આવેલા એનએફએસએના સમાવેશ માટેના ધોરણો વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે અહીંયા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. શું તમે રેશન કાર્ડમાં ઘઉં ચોખા નથી મળતા? તો આ વિડીયોને અચૂક જોજો, કેમ કે રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર થયેલ છે. જી હા મિત્રો, હવે આટલી આવકવાળાને પણ મળશે મફત અનાજ. તો રાજ્ય સરકાર દ્વારા જે એનએફએસએ હેઠળ સમાવેશ કરવાના આવક મર્યાદાના ધોરણોને ફેરફાર કરવામાં આવેલ છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી છે. તો પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે પણ એનએફએસએનો લાભ લેવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે પરિપત્રની વિગતે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ દ્વારા તારીખ 14/3/2023 રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે. અને પરિપત્રનો વિષય છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબની ઓળખ કરવા માટેના ધોરણમાં ફેરફાર કરી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવા બાબત. તો આ પ્રમાણે મિત્રો, અગ્રતા ધરાવતા કુટુંબની ઓળખ માટેના જે ધોરણો છે તેને ફેરફાર કરવા માટે આ પરિપત્ર કરવામાં આવેલ છે. અને રાજ્ય સરકાર દ્વારા આ અન્વયે અગાઉ આ પરિપત્રો કરવામાં આવેલ છે. તો આ ત્રણેય પરિપત્રોને વંચાણે લેવામાં આવેલ છે. તો ચાલો હવે આપણે પરિપત્રની વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ભારત સરકારે છે તે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 પસાર કરતા રાજ્યમાં તારીખ 1/4/2016 રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અમલ કરવામાં આવેલ છે. તો આમ મિત્રો, જે ગુજરાતમાં તારીખ 1/4/2016 આ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અમલમાં આવેલો છે. અને ભારત સરકાર દ્વારા જે આ કાયદાની કલમ 9 અને 10 અન્વયે છે તે વર્ષ 2022 સુધીમાં જે ગુજરાત રાજ્યની 382.84 લાખ વસ્તીને અન્ન સલામતી માટે આવરવાની મહત્તમ મર્યાદા નક્કી કરેલી હતી, જેમાંથી ગ્રામ્ય વિસ્તારની 74.6% એટલે કે 258.78 લાખ વસ્તી અને શહેરી વિસ્તારની 48.2% એટલે કે 124.06 લાખ વસ્તી એમ કુલ મળી અને 382.84 લાખ વસ્તીને આ કાયદા હેઠળ આવરી લઈ અને તે માટેનો લક્ષ્યાંક ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો હતો. અને ત્યારબાદ આગળ જોઈએ તો વંચાણે લીધેલા બેનો ઠરાવ છે તે ઠરાવથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબની ઓળખ માટેના ધોરણો નક્કી કરવામાં આવેલા હતા. તો જેમાં ઉક્ત વંચાણે લીધેલા બેમાં દર્શાવેલા તારીખ 13/10/2020 ઠરાવથી ગ્રામ્ય વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબો માટે કુટુંબના કોઈ પણ સભ્ય માસિક 10,000થી વધુ આવક ધરાવતા હોય તો તે કુટુંબને બાકાત રાખવા ઠરાવેલ છે. એટલે કે ગ્રામ્ય વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે સમાવેશ માટેના ધોરણો બાબતે કુટુંબના કોઈ પણ સભ્યની માસિક 10,000ની આવક મર્યાદા વર્ષ 2014થી લઈ અને વર્ષ 2022 એટલે કે 8 વર્ષ બાદ પણ યથાવત રહેલ છે, જ્યારે શહેરી વિસ્તાર માટે આવી કોઈ જોગવાઈ થયેલી નથી. તો આમ મિત્રો, જે 13/10/2020 ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તાર માટે માસિક આવક મર્યાદા છે તે 10,000ની નક્કી કરવામાં આવેલી હતી. તો મિત્રો, આમ આપણે જોયું તે મુજબ જે ગ્રામ્ય વિસ્તાર માટે 10,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી. તો મિત્રો, આ અંતર્ગત રાજ્યની સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, માનનીય સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા વિવિધ પદાધિકારીઓશ્રીઓ તરફથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013ના લાભથી વંચિત હોય તેવા નાગરિકો કે કુટુંબોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવેશ કરી અને રાહત દરના અનાજનો લાભ આપવા વિવિધ રજૂઆતો લેખિતમાં તેમજ મૌખિકમાં મળતી હોય છે અને જેમાં આવક મર્યાદા વધારવા બાબતે સૂચનાઓ મળતી હોય છે. તો મિત્રો, આ સંદર્ભે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2022 રોજ કરાયેલી જાહેરાત અન્વયે આવક મર્યાદામાં ફેરફાર કરી અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને એનએફએસએ હેઠળ સમાવેશ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી અને તે અંતર્ગત આ ઠરાવ કરવામાં આવેલો છે. તો
કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબની ઓળખ માટેના ધોરણો બાબતે વિભાગના તારીખ 13-10-2020 સમાનાંકી ઠરાવથી નક્કી કરેલી આવક મર્યાદામાં નીચે મુજબ ફેરફાર કરવાનું આથી ઠરાવવામાં આવે છે। તો હવે આપણે જોઈએ કે આવકમાં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવેલા છે। तो मित्रों परिपत्रमां आ प्रमाणेनुं कोष्टक आपवामां आवेल छे, जेमां कॉलम नंबर 1 मां विगत दर्शावेली छे, त्यार पछी कॉलम नंबर 2 मां तारीख 13-10-2020 नो जे ठराव छे तेमां जे आवक मर्यादा नक्की करेली हती ते दर्शावेली छे, अने त्यारबाद हवे आ नवा परिपत्रथी जे नवी आवक मर्यादा नक्की थयेली छे ते दर्शावेली छे। तो आपणे जोईए क्रम नंबर 1 उपर के ग्राम्य विस्तार माटे अग्रता धरावता कुटुंबनी पसंदगी माटे बाकात राखवाना धोरणो ठराव क्रमांक 1A3। तो जेमा आपणे अगाउनी जोगवाई जोईए तो जे कुटुंबनो कोई पण सभ्य मासिक 10,000 थी वधु आवक धरावतो होय तो तेवा कुटुंबने NFSA एटले के अग्रता धरावता कुटुंबमांथी बाकात राखवाना जोगवाई थयेली हती, जेने सुधारी अने जे कुटुंबनो कोई पण सभ्य मासिक 15,000 थी वधुनी आवक धरावतो होय एटले के ते कुटुंबनी वार्षिक आवक 1,80,000 थी वधु होय तो तेने अन्न सुरक्षा माटे बाकात राखवानो रहेशे तेवी जोगवाई करवामां आवेली छे। तो मित्रों आम जे अगाउ मासिक रुपया 10,000 आवकनी मर्यादा हती तेने वधारी अने मासिक रुपया 15,000 मर्यादा करवामां आवेली छे, एटले के 15,000 अथवा तेथी वधु आवक धरावता होय तो तेवा कुटुंबने बाकात राखवाना रहेशे। अने वार्षिक आवक जोईए तो आ प्रमाणे रुपया 1,80,000 सुधीनी आवक धरावता होय तो तेवा कुटुंबनो समावेश थई शकशे, पण 1,80,000 के तेथी वधुनी आवक धरावता होय छे तो तेवा कुटुंबने छे ते अन्न सुरक्षामांथी बाकात राखवानी जोगवाई करवामां आवेली छे। त्यार पछी मित्रों आपणे क्रम नंबर 2 ऊपर जोईए के शहेरी विस्तार माटे अग्रता धरावता कुटुंबनी पसंदगी माटे आवरवाना धोरणो ठराव क्रमांक पेरा 2B। तो हाल जे अगाउ जे परिपत्र हतो 13-10-2020 तेमां कोईपण प्रकारनी जोगवाई करवामां आवेली न हती, जेना बदले आ नवा परिपत्र थी जे कुटुंबनो कोईपण सभ्य मासिक 15,000 थी ओछी आवक धरावतो होय एटले के तेनी कुटुंबनी वार्षिक आवक रुपया 1,80,000 थी ओछी होय तो तेने अन्न सलामती माटे आवरवाना रहेशे तेवी जोगवाई करवामां आवेली छे। तो आम रुपया 1,80,000 थी ओछी आवक धरावता होय तेवा शहेरीजनोनो समावेश छे ते NFSA हेठळ થઈ શકશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે શહેરી વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબની પસંદગી માટે આવરવાના ધોરણોમાં જે 3 પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા એટલે કે ઓટો રિક્ષા, છકડો કે મિની ટેમ્પો ધરાવતા હોય તો આવા વાહન ચાલકોનો સમાવેશ કરવો, પણ તેની માસિક આવક 10,000 ઓછી ધરાવતા હોવા જોઈએ તો જ આવા જે 3 પૈડાવાળા વાહન ધરાવતા હોય તેવા કુટુંબોનો સમાવેશ કરવાનો રહેશે। तो आवी जोगवाई हती तेना बदले सुधारी अने आ 3 पैडावाड़ा यांत्रिक वाहन धरावता होय जेमां ऑटो रिक्षा, छकड़ो के मिनी टेम्पो धरावता वाहन चालकोनी मासिक 15,000 थी ओछी आवक धरावता होय तो तेवा वाहन चालकोनो छे ते अन्न सुरक्षा माटे आवरवाना रहेशे तेवी जोगवाई करवामां आवेल छे। तो आम मित्रों जे 3 पैडावाड़ू वाहन धरावता होय तो आवा वाहन चालकोनी आवक मर्यादामां पण वधारो करवामां आवेल छे, जेमां 10,000 बदले तेनो पण 15,000 मासिक आवक धरावता होय तो पण तेओनो NFSA हेठळ समावेश करवामां आवशे। तो आ प्रमाणे राज्य सरकार द्वारा सुधारो करवामां आवेल छे। तो मित्रों परिपत्रनी आगळनी विगतो आपणे जोईए के ऊपर नक्की करेला अग्रता धरावता कुटुंबोनी ओळख माटेना धोरणो अन्वये हयात रेशन कार्ड धारको तेमज पात्रता धरावता लाभार्थीओनी ચકાસણી કરી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવેશ કરવા અંગેની કાર્યવાહી નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠા કચેરીએ ઝુંબેશના ધોરણે કરવાની રહેશે, અને તારીખ 13-10-2020 જે સમાનાંકી ઠરાવ છે તેની અન્ય જે ધોરણો છે તે યથાવત રાખવામાં આવેલા છે। તો અન્ય જે કંઈ જોગવાઈઓ હતી તે તારીખ 13-10-2020 ઠરાવ મુજબ એ મુજબ રાખવામાં આવેલી છે, માત્ર આટલી જોગવાઈઓ પૂરતો જ સુધારો કરવામાં આવેલ છે। તો આપણે 13-10-2020 ઠરાવની શું જોગવાઈઓ છે તે તમામ જોગવાઈઓ વિશે એક અલગથી વિડીયો બનાવીશું અને આપ સૌને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું। આ ઉપરાંત મિત્રો આ પરિપત્ર અન્વયે જે ન્યૂઝપેપર છે તેમાં જાહેરાત પણ આવેલી છે કે હવેથી માસિક 15,000 સુધીની આવક ધરાવતા કુટુંબને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવાશે। તો આપણે પરિપત્રમાં જોગવાઈઓ જોઈએ તે મુજબ આ કુટુંબોને આવરી લેવામાં આવશે, અને શહેરમાં 3 પૈડાવાળા વાહન ચાલકોની આવક 15,000 ઓછી હોય તો તેમનો પણ સમાવેશ કરવામાં આવશે। તો મિત્રો આ ન્યૂઝ પેપરનું કટિંગ નવ ગુજરાત સમયનું છે,
અને તેની વિગતવાર માહિતી જોઈએ તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે NFSA હેઠળ વધુ કુટુંબને આવરી લઈ અને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યા છે અને શહેરી વિસ્તાર માટે જે કુટુંબમાં કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તો તે કુટુંબને બાકાત રખાશે એટલે કે 15,000 સુધીની આવક ધરાવતા હોય તેને આ લાભ મળવાપાત્ર થશે અને આ જોગવાઈ અત્યાર સુધી 10,000ની હતી તો આ 10,000થી વધારી અને 15,000ની આવક મર્યાદા કરવામાં આવેલી છે તો તેવી જ રીતે હાલ જે શહેરી વિસ્તારમાં ઓટો રિક્ષા છકડો વગેરે ત્રણ પૈડાવાળા વાહન ચાલકો છે જેમની માસિક આવક 10,000થી ઓછી હોય તેવા કુટુંબને આ લાભ મળે છે તેમાં ફેરફાર કરી અને હવેથી 15,000થી ઓછી આવક ધરાવતા હોય તો તેમને પણ આ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે અને આ લાભ આપવામાં આવશે તો આમ મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તારીખ 14 માર્ચે બહાર પડાયેલા ઠરાવમાં સરકારે ઉદાર રીતે મહત્તમ લોકોને અન્ન સલામતીનો લાભ મળે તેવા ફેરફાર કર્યા છે અને તે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબોમાં 2020ના ઠરાવ મુજબ જે કોઈ કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 10,000થી વધુની આવક ધરાવતો હોય તો તેને અન્ન સલામતીમાંથી બાકાત રાખતા હતા તેમાં નવી આવક મર્યાદા મુજબ જે કુટુંબનો સભ્ય માસિક 15,000થી વધુ આવક ધરાવતો હોય એટલે કે રૂપિયા વાર્ષિક 1,80,000થી વધુ આવક હોય તો તેને અન્ન સુરક્ષામાંથી બાકાત રાખવાના રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે એટલે કે મિત્રો 15,000 સુધીની આવક ધરાવતા હોય તો તેને આવરી લેવામાં આવશે અને શહેરી વિસ્તાર માટે પ્રથમ વખત 15,000થી ઓછી આવક ધરાવતા હોય તે કુટુંબને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવાયા છે તો મિત્રો આ પ્રમાણે આપણે જે પરિપત્ર જોયો તે મુજબ રાજ્ય સરકાર દ્વારા આ સુધારા કરવામાં આવેલ છે તો મિત્રો આશા રાખું કે NFSAના જે આવક મર્યાદાના ધોરણોમાં શું સુધારા થયા છે તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ